હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઝેનિથ સ્ટડી. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે મેથ્સની ફાસ્ટ ટ્રીક માટેની સિરીઝ ચાલે છે, વૈદિક મેથ્સની સિરીઝ ચાલે છે. આ એનો ભાગ 7 છે. આગળના ભાગ જો તમે ન જોયા હોય તો જરૂરથી જોજો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આજે આપણે આ ભાગમાં એડિશન ઓફ સિક્વેન્શિયલ નંબર જોશું. વોટ ઇઝ ધ સિક્વેન્શિયલ નંબર? સિક્વેન્શિયલ નંબર શું છે? જુઓ, જો તમને આ રીતે 1, 2, 3, 4 આવી રીતે ક્રમમાં કોઈ નંબરનો સરવાળો કરવાનું આવે તો એક ટ્રીક છે જેનાથી તમે બહુ ઇઝીલી આ સરવાળા કરી શકો છો. જો આવા નાના નંબર હશે તો તમે મેન્યુઅલી પણ કરી શકો છો. જો એક્ઝામમાં આ રીતે હોય તો તમે લોકો કદાચ આ ટ્રીક યુઝ કરશો કે 9+1 9+1 એટલે 10, આ અને આ 2+8 10, 3+7 10, 4+6 10. એટલે જેનો એડિશન 10 આવે છે એને તમે પેર કરો અને વચ્ચે એક વહી દો 5, એટલે 10 10 10 10 40+5 એટલે 45. આ મેન્યુઅલી તમે કરો છો, કેમ કે આ નાના નંબર છે, તમે ઇઝીલી મેન્યુઅલી પણ કરી શકો છો. જો કોઈ નંબર મોટા છે, 100ની લાઇનમાં છે, 70 80ની લાઇનમાં છે, તો આ રીતે મેન્યુઅલી કરવું બહુ ડિફિકલ્ટ છે. તો એની માટે આજે આપણે એક ટ્રીક જોશું. જો આ રીતે તમારે 1 to 9 એડિશન કરવો હોય તો 1 to 9 સૌથી લાસ્ટ ડિજિટ હતો 9, સૌથી લાસ્ટ જે નંબર હતો 9, તો આપણે 9 × 9 પછી શું આવે ક્રમમાં, તો 10 / 2 આ રીતે કરશું. તો આનો આન્સર આવશે 2 × 5 = 10, 9 × 5 = 45. જોયું? વિધિન અ સેકન્ડ તમે ક્રમના જે કંઈ બી નંબર છે એના એડિશન કરી શકો છો. હવે કોઈ વ્યક્તિ એમ કહે કે 1, જ્યારે આ ટ્રીક એની માટે જ કામમાં છે જ્યારે 1 નંબર સ્ટાર્ટ થાય છે. જો કોઈ નંબર 1 સ્ટાર્ટ થતા હોય અને અમુક નંબર સુધી પહોંચે ત્યારે જ આપણે આ ટ્રીક યુઝ કરી શકીએ. પરંતુ કોઈ નંબર આવી રીતે, અહીંયા જેમ એક્ઝામ્પલ છે 11 સ્ટાર્ટ થાય છે, 11 થી 19 સુધી આવી રીતે જો નંબર હોય તો શું કરવું? તો આની માટે આપણે સૌથી પહેલાં 1 to 19 એડિશનનો જે આન્સર આવશે એમાંથી 1 to 10 જે એડિશનનો આન્સર આવશે એ માઇનસ કરશું. એટલે સૌથી પહેલાં 1 to 19 સિક્વેન્શિયલ નંબરને એડ કરશું, એમાંથી 1 to 10 જે આમાં નથી એને આપણે માઇનસ કરી નાખશું અને આ ટ્રીકનો આપણે યુઝ કરશું. અગેન, આ જે ક્વેશ્ચન છે એ બહુ ઇઝી છે, તમે મેન્યુઅલી પણ આને કદાચ સોલ્વ કરી શકશો. પરંતુ મોટા મોટા જે એડિશન છે એની માટે આ ટ્રીક જરૂર કામ આવશે. હમણાં જેમ કે આપણે જોયું કે ગઈકાલે જ RRB રેલવે NTPCની જાહેરાત આવી, તો એમાં ટાઈમ સાચવવો બહુ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમને 1 અવરની અંદર 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના આવે છે. જો તમે આ ટ્રીક્સ યુઝ કરશો તો તમે બહુ જલ્દીથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમે કવર કરી શકો છો અને સાચા આન્સર લઈ આવી શકો છો. ઘણીવાર મેન્યુઅલી કરવા જઈએ અને કોઈ નંબર સ્કીપ થઈ જાય તો કદાચ આન્સર રોંગ પણ આવે. પરંતુ જો તમે આ ટ્રીક યુઝ કરશો અને રેગ્યુલર બેઝ પર યુઝ કરશો તો તમને એક્ઝામ વખતે એ સ્ટ્રાઇક થશે કે ચલો આપણે ટ્રીક યુઝ કરી શકીએ, એ રીતે તમને યાદ આવશે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ ક્વેશ્ચન સોલ્વ કરતા હો તો મેં દીધેલી જે કાંઈ બી ટ્રીક્સ છે એને જરૂરથી યુઝ કરશો, રેગ્યુલર બેઝથી યુઝ કરશો તો તમને એક્ઝામમાં એ ટ્રીક જરૂર યાદ આવશે. તો ચલો પહેલાં આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ. 11 થી 19 સોલ્વ કરવા માટે પહેલાં હું 1 થી 19 સોલ્વ કરીશ. 1 થી 19 કેવી રીતે સોલ્વ કરશું? 1 to 19 એડિશન એટલે લાસ્ટ નંબર છે 19, તો 19 × 20 / 2, તો આનો આન્સર આવશે 2 × 10 = 20 એટલે 190 બરાબર. હવે આમાંથી હું 1 to 10 માઇનસ કરીશ. હવે 1 to 10 માટે 10 × 11 / 2, તો 2 × 5 = 10, 5 × 11 = 55. હવે આપણે 190 - 55 કરીએ તો જે આન્સર આવશે એ જ છે 11 to 19. ચલો સોલ્વ કરીએ. 10 - 5 એટલે 5. હવે અહીંયા 8 - 5 એટલે 3 અને 1 - 0 એટલે 135. તો આનો આન્સર આવશે આપણે 135. કેટલું ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ ને.
તો એક્ઝામમાં આ ટ્રીક જરૂર યુઝ કરજો. કોઈ નાના નંબર હશે 1 to 6ના, એ તો તમે મેન્યુઅલી પણ કરી શકશો. સે ફોર એક્ઝામ્પલ, તમને કોઈ નંબર આપ્યો છે 1 to 100, તો 1 to 99 છે. જો તો 99 into 100 પછી 100 આવે છે, ડિવાઈડ બાય 2. તો આને ડિવાઈડ કરશું, ડિવાઈડ તો 2 5 10 50 થાય. હવે 99 into 50 એટલે આવશે 5. 9 5 45 પ્લસ 4 9 5 0. તો કેટલું? એક જ સેકન્ડમાં આપણે આ સોલ્વ કરી શક્યા. તો એક્ઝામમાં જરૂરથી આ ટ્રીકને યુઝ કરજો, ટ્રીકને માઇન્ડમાં બેસાડી રાખો. આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં જરૂર પૂછાય છે. મેથ્સ બેઝ જે ક્વેશ્ચન હોય છે એમાં પણ, અને આ પ્રકારના ક્વેશ્ચન તમને બુદ્ધિમત્તાના જે ક્વેશ્ચન હોય છે એમાં પણ સોલ્વ કરવા માટે યુઝફુલ રહેશે આવાળી ટ્રીક. તો તમે જરૂર યુઝ કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.